બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો હાલ સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ઉદ્ભવેલી ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિના કારણે ખેડૂતોનો પાક બગડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારના વરસાદી ઝરમર માહોલમાં ખેડૂતોના વાવેતર કરેલ પાક ઘઉં, બટાકા, ચણા જેવા પાકોને વરસાદના માવઠાથી મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે. આજ ગઈકાલ રાત્રી ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને વાવેતર કરેલ પાકને નુકસાન થશે. ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરવલ્લીની ગિરિમારાઓ પણ વાદળ ગુમ્મસનું વાતાવરણ સવાયું છે અને કારા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે કમોસમી વરસાદ. ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ધુમ્મસ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત. બટાકા, ચણા, ઘઉં, મકાઈ જેવા પાકોને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સાથે સાથે દૂધ આપવું, ઠંડીનું પ્રમાણ વધતા તેમનામાં પણ રોગચાળો થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદની બેટિંગ ચાલુ કરી છે. સવારે 5 વાગ્યાથી ચાલુ થયેલ વરસાદ બંધ નથી થયો. ખેડૂતોને ઘાસચારાનું પણ નુકસાન થયું. ખેડૂતોનો ઘાસચારો પલળી જતા મુશ્કેલીમાં મુકાયા. રમેશ વૈષ્ણવ, ZSTV.